માથે હાથ દઈને હું બેઠા છો, અમારું હું થાહે? શારદા, શારદા, મારી દુનિયા લૂંટાઈ ગઈ, મારા પર આપ તૂટી પડ્યું. નાના પ્રભુ રૂઠે તો શું થાય? સાલુ જીવવું કે મરવું? એમ હિંમત હારી જવાથી જિંદગી જીવાશે? ઘરમાં જુવાન દીકરો છે, દીકરી છે, તમે એમ ના બોલો. તે જોયું નહીં આ ખેતરમાં ઉભો પાક કેવો તૈયાર થઈ ગયો હતો? આ વીજળીના વાયરો તૂટ્યા ને આગ લાગી અને આખો મારો ઉભો પાક આગની જ્વાળાઓમાં પડીને ઘા થઈ ગયો. હવે મારે દેવું કરવાનું, મારે હવે બધે ભીખ માંગવાની. તમે ચિંતા ના કરો, આપણો કિશન કઈ નું કઈ કરશે. જો એ ઓલો આવે હામેથી. પણ આ જોડે કોણ આવશે એની? એ જે હોય એ શું કરવાના, આઈને ઠાલા આશ્વાસનો આપવાના. નમસ્તે કાકી. આવો આવો બેહો. રામ રામ કાકા. રામ રામ રામ. એ રામ રામ. પપ્પા, આ જીતુભાઈ છે, આપણા ગામના ગ્રામ સેવક છે. તો ગ્રામ સેવક હું કરવાના? નાના, તમે મારો દખ પૂછવા આયા ને ભાઈ, બસ છે મારા હારું. અરે કાકા, ધીરજ રાખો, આનો પણ ઉકેલ છે. અરે શું ઉકેલ છે ભાઈ? નાના, મારા ખેતરમાં ઉભો પાક બરી જો, આ વીજળીના વાયર તૂટ્યા ઈમાં, અને મારા તો આખા વરની મહેનત પાણીમાં ગઈ. વીજ કંપની વાળા નુકસાની આપવા તૈયાર નહીં, એટલે પડતા પર પાટું થયું. અરે પૈસા, તમે શાંતિ રાખો, એમને બોલવા દો. જ્યારે કોઈ પણ કંપની તમને થયેલા નુકસાનનું વ્યાજબી વળતર ન આપે અથવા તો તમારી ફરિયાદ ન સાંભળે, તો તમે એની સામે દાવો મૂકીને તમારું વળતર તમે માંગી શકો છો. બરાબર છે ભાઈ. નાના, સાચી વાત. નાના, એક તો અમે લૂંટાઈ ગયા અને પાછા કોર્ટના ને બીજા વકીલોના ખર્ચા કરવાના, બરાબર ને? કાકા, મારી વાત તો પૂરી સાંભળો. અરે કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ હેઠળ સક્ષમ કાનૂની સહાય વિનામૂલ્યે, જેમાં તમારે દાવો કરવાનો છે, જેમાં તમને વકીલની ફી, મુકદ્દમાનો ખર્ચો, પછી દાવાની ફી અને આવા અન્ય ખર્ચાઓ તમે મેળવી શકો છો, એમાં તમારે એક પણ રૂપિયો કાઢવાની કોઈ જરૂર નથી. શું વાત કરો છો? હા ના, કાનૂની સહાય સક્ષમ મફત? હા, આવું ક્યાં મળે ભાઈ? અદાલતમાં સ્થાપિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ કચેરીનો સંપર્ક કરો, ત્યાં અરજી કરો અને જરૂરી દસ્તાવેજ ભરો. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને આ સહાય તમે મેળવી શકો છો. પપ્પા, આ ઓનલાઈન અરજી કરતા તો મને આવડે છે. જીતુભાઈ, આ સહાય કોને કોને મળી શકે? કાનૂની સેવા સત્તા મંડળ 1987 કલમ 12 અંતર્ગત અનુસૂચિત જાતિ કે જનજાતિ વ્યક્તિઓનો સમુદાય, કોઈ પણ બાળક કે કોઈ પણ સ્ત્રી, આપદાનો ભોગ બનેલ વ્યક્તિઓ, 1 લાખ રૂપિયા કરતા વાર્ષિક આવક જેની ઓછી છે એવા વ્યક્તિઓ, માનવ તસ્કરીનો ભોગ બનેલ વ્યક્તિઓ અને ઔદ્યોગિક કામદારો, તેમજ એવી વ્યક્તિઓ કે જે સામૂહિક આફત, જાતિ અત્યાચાર, પૂર, ભૂકંપ, દુષ્કાળ તેમજ ઔદ્યોગિક આફતનો ભોગ બનેલ હોય, કોઈ પણ પોલીસ કે ન્યાયિક કસ્ટડીમાં હોય, તેમજ વરિષ્ઠ નાગરિકોને આ સહાય મળી શકે છે. આનંદની વાત છે, તમે તો ડૂબતાને સહારો બતાવ્યો છે. ના, હું આજે જ ગુજરાત રાજ્ય કાનૂની સહાય મંડળની તાલુકા મથકની ઓફિસે જઈ અરજી કરું છું ને મારો હક મેળવીને જ રહું છું. યસ. હા કાકા, તમારી અરજી મંજૂર થાય એટલે કાનૂની સહાય સમિતિ કે સત્તા મંડળ દ્વારા કાયદાના નિષ્ણાત વકીલોની પેનલમાંથી કોઈ પણ એક વકીલ તમને કાયદાકીય માર્ગદર્શન આપશે. વાહ. અને તેમાં થતો તમામ ખર્ચો, જેવો કે ટાઈપિંગ ખર્ચ, કોર્ટ ફી, નકલ કે ખરી નકલનો ખર્ચ, એ બધો યોગ્ય કિસ્સામાં સત્તા મંડળ જ આપશે. વાહ. એટલે આપણા કિસ્સા પર તો કોઈ ભાર જ નહીં. તો રાહ કોની જુઓ છો? ચાલો અરજી કરવા તાલુકા કચેરીએ. ચાલો ચાલો ચાલો.
કાનૂની સેવા સત્તા મંડળ સહાયની જરૂર માટે ડાયલ કરો અને માર્ગદર્શન મેળવો 1800-233-7966 અથવા 1500.